ડાયરો એટલે શું? ડાયરો એટલે બીજું કાંઈ નહીં, ડાયરો એટલે ડાયરીઓ, જેમાંથી આપણને ડાયા રહેવાનું સંસ્કારોનું સિંચનનું જ્ઞાન મળતું હોય એનું નામ ડાયરો. એવો ડાયરો અમારા લોકસાહિત્યની ભાષામાં વાત કરીએ તો કવિદાદ, કવિ કાક, મેઘાણીજી, અમારા આપાભાઈ, અમારા દાન અલગારી, આવા મહારથ કવિઓએ આ ડાયરાના પાયાના કામ કર્યા છે. અને ડાયરો એ અમારા જીતદાન ટાપરિયાની દેન છે. ડાયરો એટલે પતિ પત્ની, ભાઈ બહેન, દાદા દાદી, આખો પરિવાર ભેળો બેસી અને એક વિશે એક ચિત્તે સાંભળે, એમાં ક્યાંય પણ એવો કોઈ શબ્દ ન આવે, કોઈ એવો સૂર ન આવે જેમાં બાપ બેઠો હોય અને દીકરીને ઊભું થઈને જવું પડે, દીકરી બેઠી હોય અને બાપને ઊભું થઈને નીકળી જવું પડે, એવો એક પણ સૂર કે શબ્દ કે એવી વાત ન આવે એનું નામ બાપ ડાયરો. અને મારા ડાયરા એ મા જગદંબાની સ્તુતિથી ચાલુ થતા હોય છે. દુઆ અને છંદથી ડાયરાની અમે શરૂઆત કરીએ છીએ ત્યારે કે જગદંબા મા તું જોગણી જ રે, મારી જગદંબા મા તું જોગણી અને જપીએ તમારા ઈ જાપ, પણ અખંડ અખંડ તારા દીવડા બળે હે માડી પરગટ આપોયા, પણ યા તો ચતુરાઈ થી ચિતરેલ ચાકણા અને તોળા બારણે જ બાંધ્યા છે બાઈ, હવે એમાં ઉણપ હોય થોડી ઘણી રે તો આવીને રંગરે પુરજે મારે વેચી. અમારા જલસો એ પનાયા ગણે જ રે, હે આજ કંચન વર્ષો મે અમારા જલસો એ પણ જ્યારે આવા દર્શકો નિહાળતા હોય ત્યારે બાપ તમારા માટે હું શું ગાઉં? આ તો જેની જોતા દવા તો જેની જોતા તવાટ નહીં માનવીઓ મને આવીને આ માં મળ્યા, પછી ઉગડ્યા અમારા હૈયા કે રહાટ રે, એ પછી કામ રે ન પડ્યા કુચિતણા. અમારા લોક સાહિત્યમાં ત્રિભંગી છંદમાં કવિ વર્ણન કરે તો ત્રિભંગી છંદમાં કેવું વર્ણન કરે? ડુંગરતી દડતી ઘાટ ઉતરતી પડતી પડતી આખડતી જરા ન ડરતી હરતી ફરતી મદ ધરતી, દિલકારા કરતી દિલકારા કરતી ડગલા ભરતી જાય ગરજતી જો રાણી, હિરણ હલકારી જો બનવાળી નદી રૂપાળી નખરાણી જી નદી રૂપાળી નખરાણી જી નદી રૂપાળી નખરાણી. Hey ho!
सर्वभूतेषु मां शक्ति रूपेण संस्थिता नमस्तस्ये 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 नमो नमः ये भगवती नु वर्णन करे तो मां भगवती केवी होय ज्योते प्रलंबा ज्योते प्रलंबा मां जगदम्बा याधि अम्बा ईश्वरी जगदम जलम्बा चांद बम्बा तेज तम्बा तो खरे हेलो झूपड़ा पचास पचास हजार लाख लाख रूपया एलईडी लावा टीवी लावा जरूर नहीं
5-7 હજારના મોબાઈલ માં તમે જલસો એપ જોઈ શકો છો. તો ઝૂંપડા સુધી જલસો એપ આ ગુજરાતી ગીતોને, ગુજરાતી પ્રાર્થનાઓને, ગુજરાતી વાતોને, ગુજરાતી લોકવાર્તાઓને, ગુજરાતના એક એક તત્વને તમારા સુધી પહોંચાડે છે એવી જલસો એપને લાખ લાખ ધન્યવાદ છે બાપ. આવું ઊંડું કાર્ય કરે છે ત્યારે આ જલસો એપ સાંભળવાવાળા, આ જલસો એપમાં જે અમારા કર્મચારી છે, એ આજે ગાય છે, બોલે છે, વગાડે છે, એ બધાને માં ભગવતે શું આપે. તો સાંભળજો, જેમ આજે 4G 5G માં તમે બધું ડાઉનલોડ કરી શકો છો, એક પેન ડ્રાઈવમાં તમે બધું ડાઉનલોડ કરી શકો છો ને, આ પેન ડ્રાઈવની શોધ વર્ષો પહેલા અમારા દાદાએ કરેલી, અમારા ચંદ બારોટે. એને એક જ છંદ બનાવ્યો, એમાં બધું સુખ ડાઉનલોડ કરી દીધું. જગતમાં જેટલું સુખ છે ને એ બધું ડાઉનલોડ કરી દીધું અને એક જ છંદમાં મૂકી દીધું. એ છંદ તમને સંભળાવો કે એમાં અમારા બારોટજી, અમારા કવિ આ જગત માટે શું માગે, તમારા બધા માટે અમારો કવિ શું કે. બડી નિધિ દે, સિદ્ધિ દે, અષ્ટ નવ નિધિ દે, વંશમાં વૃદ્ધિ દે, ભગવાની. બડી નિધિ દે, સિદ્ધિ દે, અષ્ટ નવ નિધિ દે, વંશમાં વૃદ્ધિ દે, ભગવાની. બડી હૃદય મે જ્ઞાન દે, ચિત્તમાં ધ્યાન દે, અભય વરદાન દે, સંપુરાની. બડી દુઃખ કો દૂર કર, મારી દુઃખ કો દૂર કર, સુખ ભરપૂર કર, આશા સંપૂર્ણ કર, દાસદાની. મારી કુટુંબ સહિત દે, સ્વજન સપ્રીત દે, જંગમાં જીત દે, આ ભવાની. જંગમાં જીત દે, આ ભવાની. જંગમાં જીત દે, આ ભવાની. જંગમાં જીત દે. જલસો એપ નકાર તમામ દર્શક મિત્રોને મારા વંદન. અમારો ડાયરો, ડાયરાની શરૂઆત મા ભગવતીના છંદ અને દુઆથી થઈ, પણ કોઈ પણ શુભ કાર્ય હોય ને એની શરૂઆત ગણપતિ ગજાનન મહારાજને પ્રસ્થાપિત કરીને કરવામાં આવે. અમારે તો અહીંયા ગણપતિથી શરૂઆત થાય અને કસુમીના રંગથી પૂરી થાય એવો ડાયરો ડાલામથો. પણ આજે તમારી આગળ અમારે છે ને ભાઈ 2020 રમવાનું છો. હવે વરસાદ પડ્યો ને એટલે પાછી ઓવર ઘટી જાય એવું નથી. આવ્યો આપણે મોડા સુધી ડાયરો માણશું. પણ ગણપતિ કેવા, ગણપતિને કેવી રીતે બેસાડાય, ગામડું ગામ હોય અને ગામડા ગામમાં જૂના કાળની વાત કરું છું. આજે તો આપણે ગણપતિ ઘણા સ્વરોમાં, આપણે ઘણા રાગોમાં, રાગ રાગણીમાં ગણપતિની સ્થાપના થાય, ગણપતિની પૂજા થાય. પણ આપણા ગામડા ગામમાં એ વખતના ગામડા, ગામડા કેવા હોય કે ધૂળ ઢેફાને પાણા હોય, ભીતે ભીતે છાણા હોય. આપણા ગામડા કેવા હોય શ્રીમાળીબેન, કે ધૂળ ઢેફાને પાણા હોય, ભીતે ભીતે છાણા હોય, ટાણા એવા ગાણા હોય, મળવા જેવા માણા હોય. પછી ઉકરડાને ઓટા હોય, બળદિયાના જોટા હોય, પડકારા હાકોટા હોય, માણા મનના મોટા હોય, પાછા વિગાયકના ફળિયા હોય અને માથે દેશી નળિયા હોય. વિગાયકના ફળિયા હોય, માથે દેશી નળિયા હોય, બધા હૈયા બળિયા હોય, કાયમ મજે દરિયા હોય, ગાય ગોબરને ગારો હોય, આગળ તુલસી ક્યારો હોય, અને સંતોના ઉતારા હોય, ધર્મના કાંઠે ધારો હોય, સ્વાર્થ બહુ છે વાળો હોય, નેની ભાડો હોય, વાછરડાને વાડા હોય, ડણકુને ડચકારા હોય, ભાભરડા ભોકારા હોય, અને આખી દુનિયામાં ગામડા હારા હોય, હારા હોય ને હારા હોય બાપ. આવા ગામડામાં એ ટાઈમે આપણા વડવાઓ, આપણા ગલઢાઓ ગણપતિ બેસાડતા. હે, ફળિયાની વચ્ચોવચ રાતે વાળું કરીને બધા બેઠા હોય, માતાઓ, બહેનો, દીકરીઓ, બાળકો અને આપણા વડીલો બેઠા હોય. કોઈના હાથમાં ખંજરી હોય, કોઈના હાથમાં મંજીરા હોય, કોઈના હાથમાં કાશી જોડા હોય, કોઈ નરગું લઈને બેઠા હોય, કોઈ તબલા લઈને બેઠા હોય. એ સમયે તો કંઈ આવા ટેકનિશિયન બધા સાધનો નહોતા, પણ એ જમાનામાં ગણપતિ કેવા બેહતા હતા એની તમને નાનકડી ઝલક આપું. અને એક ખાસ વાત સાંભળી લેજો, આ મારો કાર્યક્રમ સાંભળે છે ને એમાં જે યુવાનો છે ને, જેના ગણપતિ ન બેઠા હોય ને આજ સુધી, એ બરોબર બેસીને સાંભળજો, તમારા ગણપતિ બેસી જાય દિવાળી સુધીમાં. હો હા, અને જેના ગણપતિ ન ઠર્યા હોય, હા જેના ગણપતિ ઠર્યા ના હોય એ બેસીજો, એના ગણપતિ ઠરી જાય. હે, આવા ગણપતિ અમારા હિતેશ પરમારની સાથે. કે પ્રથમ પહેલા
એ સમરિયે રે સ્વામી તમને સુંડાળા રીતિ સિદ્ધિ ના આગેવાન મારા દેવતા રીતિ સિદ્ધિ ના આગેવાન મારા દેવતા મહેર કરો ને મહારાજ રે મહેર કરો ને મહારાજ રે હલો કહીએ પાર્વતી રે સ્વામી તમને સુંડાળા માતારે કહીએ પાર્વતી રે સ્વામી તમને સુંડાળા છે શંકર દેવ મારા દેવતા પિતા છે શંકર દેવ મારા દેવતા મહેર કરો ને મહારાજ રે મહેર કરો ને મહારાજ રે હલો સિંદુરની સેવા ચડે રે સ્વામી તમને સુંડાળા ગીરે સિંદુરની સેવા ચડે રે સ્વામી તમને સુંડાળા ફૂલડાની માળા મારા દેવતા ગળામાં ફૂલડાની માળા મારા દેવતા મહેર કરો ને મહારાજ રે મહેર કરો ને મહારાજ રે હલો ભજન બહુ લાંબુ છે પણ મારે તમને થોડા સમયમાં ખૂબ આનંદ કરાવો છો એટલે થોડી થોડી ઝલક આપો રાવત રણસિની વિનંતી રે સ્વામી તમને સુંડાળા રાવત રણસિની વિનંતી રે સ્વામી તમને સુંડાળા ભક્તોને કરજો સહાય મારા દેવતા ભક્તોને કરજો સહાય મારા દેવતા મહેર કરો ને મહારાજ રે મહેર કરો ને મહારાજ રે મહેર કરો ને મહારાજ રે મહેર કરો ને કે પ્રથમ પહેલા તમને સમરીએ સ્વામી તમને સુંડાળા લળી લળી લાગુ પાય મારા દેવતા સ્વામી તમને સુંઢાળા એવા ભગવાન ગણપતિ ગજાનન મહારાજનું સ્મરણ કર્યું. કોઈ પણ કાર્યક્રમ હોય એટલે ગણપતિને એટલા માટે યાદ કરવા પડે કે એને માતા પિતાના આશીર્વાદ મળેલા છે કે કોઈ પણ શુભ કાર્યમાં હે દીકરા તારું પ્રથમ સ્મરણ કરવામાં આવશે. આજે ગામડે ઠેર ઠેર એક
સંદેશો ફરે છે, ભૂલો ભલે બીજું બધું, માં બાપ ને ભૂલશો નહીં. પણ આપણો સનાતન ધર્મ તો વર્ષો પહેલા આ એક એવો સંદેશો આપી ગયો છે કે માં બાપ થી મોટું આ દુનિયામાં કોઈ નથી. ભગવાન શિવ અને પાર્વતી બેઠા હોય અને બંને વિચાર કરે પતિ પત્ની કે આપણા બંને બાળકોમાં હોશિયાર કોણ. ભગવાન શિવે માં પાર્વતીને પ્રશ્ન કર્યો કે આપણા બંને બાળકોમાં હોશિયાર કોણ. અને ત્યારે માં પાર્વતીએ કીધું કે પરીક્ષા તો બાપ કરે, માં કોઈ દી પરીક્ષા કરે નહીં. હે, આપ પરીક્ષા કરો કોણ હોશિયાર. એટલે ભગવાન શિવે એમ કીધું કે હે ગણપતિ, હે કાર્તિકે, અહીંયા આવો. બંને બાળકો રમતા રમતા આવ્યા અને ભગવાન શિવે એમ કીધું કે જાઓ દુનિયાની પ્રદક્ષિણા કરીને આવો, પૃથ્વીની પ્રદક્ષિણા કરીને આવો, બ્રહ્માંડની પ્રદક્ષિણા કરીને આવો. કાર્તિકે પાસે તો મોરનું વાહન હતું, એ તો નીકળી ગયા. ભગવાન ગણેશ પાસે તો કાંઈ હતું નહીં, મોટી ભાત, લાંબી હૂંટ, મોટા કાન, ઝીણી આંખો, એ ગણપતિ ગજાનન પાસે કાંઈ નહીં. એટલે ગણપતિ ગજાનન મહારાજ એ તો કેવા હતા, બુદ્ધિના દેવતા હતા. એમણે વિચાર કર્યો, એમણે કીધું કે હે મા, હે પિતાજી, તમે અહીં બેઠા જ રહેજો. કે અમે તો બેઠા છીએ ને બેટા, તું જા પૃથ્વીને પ્રદક્ષિણા કરવાનું અમે તને કીધું ને, અહીં હું કામ ઊભો છું. અને ગણપતિ દાદાએ એ જ વખતે ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય કરતા એમ કહેવાય કે માતા પિતાની પ્રદક્ષિણા કરી પાંચ આટા મારીને એમ કીધું કે મારું બ્રહ્માંડ આખું મારા મા બાપના ચરણોમાં છે, મારી આખી પૃથ્વી મા બાપના ચરણોમાં છે, અને મારી દુનિયા છે ને એ મારા મા બાપ છે. અને તેથી ભગવાન શિવે અને મા ઉમાએ પ્રસન્ન થઈને કીધું હતું કે ગજાનન, અમે તારા ઉપર ખુશ છીએ, જા પ્રથમ તારું શુભ કાર્યમાં તારું નામ લેવાશે. એવા ગણપતિ ગજાનન મહારાજ. અને અમે તો ડાયરા કરવા બહાર જઈએ ને, અમે તો ઇંગ્લેન્ડમાં ડાયરા કર્યા, દુબઈમાં ડાયરા કર્યા, અમે પરદેશોમાં ડાયરા કર્યા, પણ પરદેશના બાળકો અમને ખાસ પ્રશ્ન કર્યો, ઉર્વશીબેન ખાસ પ્રશ્ન કરે, શું કરે, અમને ખાલી એટલું જ કે તમે આ ડાયરા કરો છો, એ ડાયરો સાંભળવા કોણ કોણ આવે. મને કે ડાયરો સાંભળવા કોણ કોણ આવે. એટલે હું તો કાયમ એમ કહું કે અમારો ડાયરો સાંભળવા આખું ગામ આવે ભાઈ. મને કે આખું ગામ એટલે, મેં કીધું અઢારે વર્ણ આવે. એટલે અમેરિકામાં અને ઇંગ્લેન્ડમાં જે બાળક મોટા થાય ને એને ખબર ન પડે કે અઢારે વર્ણ એટલે શું. એટલે એ તરત અમને પૂછે કે વોટ ઇઝ ધ મિનિંગ ઓફ અઢારે વર્ણ, અઢારે વર્ણ એટલે શું. અને ત્યારે હું તો લોક સાહિત્યનો વાહક છું, લોક સાહિત્યનો ચાહક છું અને એક કવિ છું. એટલે હું કાયમ એમ કહું કે બાપ, અમારા અઢારે વર્ણમાં બધી જ્ઞાતિ આવી જાય. અમારો ડાયરો હાલતો હોય ને ગામડા ગામમાં, ડાયરો હોય, શહેરમાં હોય, નગરમાં હોય, પણ અઢારે આલમ આવે, બધી જ જ્ઞાતિ આવે. એમાં આટલી જ્ઞાતિ આવે, ગણવા મંડીમાં કોણ કોણ આવે તો એમાં કાઠી, પટેલ, કોળી, બ્રાહ્મણ, વાણિયા, લવાણા, લુહાર, ઓથાર, કુંભાર, માળી, મોચી, મિયાણા, મનકા, વાળંદ, રજપૂત, ગરાસિયા, માલધારી, ચારણ, બારોટ, તુરી, રબારી, ભરવાડ, આહીર, અતવારા, મીર, લંગા, મેમણ, ખોજા, ફકીર, સિદ્ધિ, મેરખાન, દરજી, ભાટ, ભાટિયા, ખત્રી, ભણસારી, સોની, કંસારી, વાજા, કારવા, પઢાર, ગાચી, સલાટ, ભાવસાર, છીપા, કલાસી, રામાનંદી, વૈરાગી, અતિત, બાવા, સરણિયા, જોગી, ભાંડ, ભવૈયા, ઓઢ, રાવળ, બજાણિયા, વાદી, ઠાકોર, ભરતરી, વડજારા, માછી, ભીલ, સમા, સુમરા, ખવાસ, ચમાર, મેઘવાળ અને દલિત સમાજ, આટલો સમાજ આવી અને બેસે ને એને અમે બાપ ડાયરો કહ્યો, એવો અમારો ડાયરો. હા, અને ડાયરા છે ને એ 9-1 વાગે હાજના ચાલુ થાય ને સવારમાં પરોઢમાં પૂરા થાય એવા ડાયરા, ડાલા મથા જામી જાય બાપો. હા, અમે જ્યાં જઈએ ને, અમે આજે જલસો એપ છે ને ગુજરાતી સાહિત્ય માટે, ગુજરાતી ગીતો માટે, ગુજરાતી કલ્ચર માટે કામ કરે છે, પણ અમે તો જ્યાં જઈએ ને ત્યાં ગુજરાતના વખાણ કરીએ. અમે જ્યાં જઈએ ને ગુજરાતના વખાણ કરીએ. એક જગ્યાએ અમારો કાર્યક્રમ હાલતો હતો ને, તો એમ એક ભાઈ મને પૂછતા હતા, મને કે તમે ગુજરાત ગુજરાત કરો છો, ગુજરાત વિશે કંઈક બોલો તો ખરા. ત્યારે હું કાયમ એમ કહું કે પ્રેમ કેરો સાદ છે, પ્રભુજીનો પ્રસાદ છે. પ્રેમ કેરો સાદ છે, પ્રભુજીનો પ્રસાદ છે, એવી પ્રકૃતિનો વરસાદ છે બોસ. એવું આ ગુજરાત છે, એવું આ ગુજરાત છે, એવું આ ગુજરાત છે. અહીં નર્મદાના નીર છે, માખણ ને પનીર છે. અમારા ગુજરાતમાં નર્મદાના નીર છે, માખણ ને પનીર છે, સૌનું રૂડું તકદીર છે, યસ, એવું આ ગુજરાત છે. અહીં ભોજનમાં ખીર છે, સંસ્કારમાં ખમીર છે અને પ્રજા બધી સુરવીર છે, કારણ આ તો સરદાર પટેલનું ગુજરાત છે, મહાત્મા ગાંધીનું ગુજરાત છે. અહીં પર્વોનો પ્રાસ છે, તીર્થોત્તરનો પ્રવાસ છે અને દયાનો દિલમાં વાસ છે, કારણ આ તો માં મોગલનું ગુજરાત છે, માં ખોડલનું ગુજરાત છે, માં અંબાનું ગુજરાત છે, સોમનાથ મહાદેવનું ગુજરાત છે. હવે સાંભળો,
આટલા હું ગુજરાતની મેં વખાણ કર્યા, ગુજરાતની વાત કરી, એમાં એક દોઢડાયો ઊભો થયો. દોઢડાયો મને કે તમે ક્યારે ગુજરાત ગુજરાત કરો છો? આ 10 લીટીમાં ગુજરાત થોડું આવે? આમાં ગુજરાતની થોડી ઓળખ હોય? ગુજરાત વિશે લખવું હોય ને તો પુરાણ થાય, 18 પુરાણ જેટલું ગુજરાત વિશે લખી શકાય. મેં કીધું હવે તને પુરાણની વાત સાઈડમાં મૂકી દે, ગુજરાતે સાઈડમાં મૂકી દે, પણ અમારો ગોહ કેટલો મજબૂત છે એ સાંભળી લે. મને કે એ કેવી રીતે? મેં કીધું સાંભળ, આખા ભારતમાં આટોમાર સારામાં સારું રાજ્ય કહ્યું? મને કે ગુજરાત. તો મેં કીધું શરૂઆત ક્યાંથી થઈ? મને કે બાપુ ગતિ થઈ. મેં કીધું સાંભળજે, અમારો ઘનો માધ્યમ કેવું છે, અમારો ગોહ કેટલો મજબૂત છે. મેં કીધું આખા ભારતમાં આટોમાર સારામાં સારું પાટનગર કહ્યું? મને કે ગાંધીનગર. મેં કીધું શરૂઆત ક્યાંથી થઈ? મને કે બાપુ એ ગતિ થઈ. તો મેં કીધું આખા ભારતમાં આટોમાર દેશને આઝાદી કોણે અપાવી હતી? મને કે ગાંધીજીએ. મેં કીધું શરૂઆત ક્યાંથી થઈ? મને કે બાપુ એ ગતિ થઈ. મેં કીધું ગાંધીજીને શું વાગેલું? મને કે ગોળી. મેં કીધું શરૂઆત ક્યાંથી થઈ? મને કે બાપુ એ ગતિ થઈ. મેં કીધું ગોળી મારેલી કોણે? મને કે ગોળશે. મેં કીધું શરૂઆત ક્યાંથી થઈ? મને કે બાપુ એ ગતિ થઈ. તો મેં કીધું પવિત્રમાં પવિત્ર પહાડ કયો? મને કે ગિરનાર. મેં કીધું શરૂઆત ક્યાંથી થઈ? મને કે બાપુ એ ગતિ થઈ. મેં કીધું પવિત્રમાં પવિત્ર નદી કહી? મને કે ગંગા. મેં કીધું શરૂઆત ક્યાંથી થઈ? મને કે બાપુ એ ગતિ થઈ. મેં કીધું પવિત્રમાં પવિત્ર ફૂલ કહ્યું? મને કે ગુલાબ. મેં કીધું શરૂઆત ક્યાંથી થઈ? મને કે બાપુ એ ગતિ થઈ. મેં કીધું પવિત્રમાં પવિત્ર પ્રાણી કહ્યું? મને કે ગાય માતા. મેં કીધું શરૂઆત ક્યાંથી થઈ? મને કે બાપુ એ ગતિ થઈ. મેં કીધું પવિત્રમાં પવિત્ર ગ્રંથ કયો? મને કે ગીતા. મેં કીધું શરૂઆત ક્યાંથી થઈ? મને કે બાપુ એ ગતિ થઈ. મેં કીધું હારા કામમાં કોનું સ્થાપન થાય? મને કે ગણપતિ બાપાનું. મેં કીધું શરૂઆત ક્યાંથી થઈ? મને કે બાપુ એ ગતિ થઈ. મેં કીધું એમાં વિધિ કરવા કોણ આવે? મને કે ગોળ બાપા. મેં કીધું શરૂઆત ક્યાંથી થઈ? મને કે બાપુ એ ગતિ થઈ. મેં કીધું એમાં હું વેચવામાં આવે? મને કે ગોળ ધાણા. મેં કીધું શરૂઆત ક્યાંથી થઈ? મને કે બાપુ એ ગતિ થઈ. મેં કીધું જુદું પડી ગયું ભેગું કોણ કરે? મને કે ગુંદર. મેં કીધું શરૂઆત ક્યાંથી થઈ? મને કે બાપુ એ ગતિ થઈ. મેં કીધું ગુજરાતમાં કયું છાપું વખણાય? મને કે ગુજરાત સમાચાર. મેં કીધું શરૂઆત ક્યાંથી થઈ? મને કે બાપુ એ ગતિ થઈ. મેં કીધું જીવનમાં માર્ગદર્શન કોણ આપે? મને કે ગુરુદેવ. મેં કીધું શરૂઆત ક્યાંથી થઈ? મને કે બાપુ એ ગતિ થઈ. મેં કીધું ગુરુદેવનું કયું ન માને હું કહેવાય? મને કે ગધેડો. મેં કીધું શરૂઆત ક્યાંથી થઈ? મને કે બાપુ એ ગતિ થઈ. મેં કીધું તારો દીકરો શેમાં નપાઈ છે? મને કે ગણિતમાં. મેં કીધું શરૂઆત ક્યાંથી થઈ? મને કે બાપુ એ ગતિ થઈ. તો મેં કીધું આ બધું તને કોણ સંભળાવે છે? મને કે ગઢવી.